હું કહી ભાઈ ફાર્માસિસ્ટ એન્ડ વેલકમ ટુ માય ચેનલ. માં ચામુંડાને પ્રાર્થના કરું કે સર્વ જીવને માતાજી ખૂબ સારી તંદુરસ્તી આપે. સારું સ્વાસ્થ્ય હશે તો આપણે સારું જીવન જીવી શકીશું, અને સારું જીવન જીવીશું તો આપણે ખૂબ આનંદ આનંદ અને આનંદમાં આપણું જીવન જે પસાર થશે. રોજ રાત્રે એક ગ્લાસ નવશેકા ગરમ દૂધની અંદર એક ચમચી અશ્વગંધા પાવડર નાખીને પીવાથી ઘણા બધા ફાયદા થાય છે. તો આ ફાયદા કયા કયા છે એ આપણે જાણીએ. તો સૌથી પહેલાં તો અશ્વગંધા જે છે એ આયુર્વેદમાં એનો ખૂબ જ ઘણા બધા ઉપયોગો એના બતાવ્યા છે. તો આપણે વારાફરતી થોડા થોડા એની ડિટેલ જાણીએ કે અશ્વગંધા છે ખરેખર આપણને કઈ રીતે આપણા સ્વાસ્થ્ય માટે તંદુરસ્તી માટે ઉપયોગમાં આવી શકે છે, રૂટીનમાં આપણે એનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ ખૂબ જાણવું જરૂરી છે. અશ્વગંધા જે ચૂર્ણ છે લગભગ દરેક એજના માણસો લઈ શકતા હોય છે, પી શકતા હોય છે. તો આ જે અશ્વગંધા ચૂર્ણ છે એનું રોજ રાત્રે એક ચમચી અશ્વગંધા ચૂર્ણ અને એક ગ્લાસ નવશેકો ગરમ પાણી પીવાથી ઘણા બધા ફાયદા થાય છે. તો એમાં સૌથી પહેલો જે ફાયદો જે છે, શરીરમાં અશક્તિ જેવું રહેતું હોય, દુર્બળ શરીર હોય, વજનમાં વધારો ન થતો હોય તો એવા મિત્રો માટે ખૂબ જ આશાસ્પદ અને ખૂબ જ ઉપયોગમાં આવે અને ખૂબ જ સારું રિઝલ્ટ મળે એવો એક આ પ્રયોગ છે. તો જે મિત્રોને આ પ્રકારની તકલીફ હોય, વજન વધતું ન હોય, શરીર એકદમ સુકલકડી જેવું હોય, તો એ મિત્રો જો અશ્વગંધાનું ચૂર્ણ એક ગ્લાસ દૂધ સાથે રોજ રાતે પીવાનું શરૂ કરશે તો માત્ર સવા મહિનાની અંદર ખૂબ સારો રિઝલ્ટ મળશે. બીજો પ્રયોગ જે છે એ પાચનને લગતો પ્રયોગ છે, એટલે કે પાચન શક્તિ જો ડિસ્ટર્બ થઈ ગઈ હોય, કબજિયાત જેવું રહેતું હોય, પેટ ભારે ભારે રહેતું હોય, સમજો ને કે પાચન તંત્ર જે છે આખું ડિસ્ટર્બ થઈ ગયું હોય, ગેસ એસિડિટી જેવું રહેતું હોય, તો એના માટે પણ આ અશ્વગંધા ચૂર્ણ છે ખૂબ ફાયદાકારક છે. પ્રયોગ જે છે એ સેમ રહેશે, કેમ કે એના સેમ પ્રયોગ કરવાથી ઘણા બધા ફાયદા થશે. તો બે આપણે જોઈએ તો ત્રીજો જે પ્રયોગ છે સ્પર્મ કાઉન્ટમાં પણ ખૂબ સારો એવો વધારો થઈ શકે છે. ચોથો જે પ્રયોગ છે એ ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ અસરકારક છે ઊંચાઈ વધારવા માટે. જે મિત્રોની, જે ભાઈઓની, જે બહેનોની ઉંમરના પ્રમાણમાં ઊંચાઈ વધુ નથી, નાની ઊંચાઈ છે, ઊંચાઈ વધતી નથી, એ મિત્રોએ ખાસ આ પ્રયોગ કરવાનો છે. પણ એમાં થોડોક ફેરફાર કરવાનો છે. એક ગ્લાસ ગરમ દૂધની અંદર એક ચમચી અશ્વગંધા પાવડર તો નાખવાનો છે, પણ સાથે સાથે બે એલચી અને વાટી અને પાવડર બનાવી એની અંદર નાખી અને બરાબર હલાવી અને પછી પીવાનું છે. આ પ્રયોગ છે તમારે લગભગ સવા મહિના સુધી એકદારો કરવાનો છે. સવા મહિનામાં તમને ખૂબ સારો રિઝલ્ટ મળશે, છતાં જો એમ લાગતું હોય કે વધારે રિક્વાયરમેન્ટ છે તો પછી તમે સવા બે મહિના, સવા ત્રણ મહિના સુધી આ પ્રયોગને લંબાવી શકો છો. આટલું તમે કરશો એટલે અશ્વગંધાને લીધે ખૂબ આપણને ફાયદો થશે. જનરલી જે મિત્રોને કાંઈ પ્રોબ્લેમ ન હોય, શરીર એકદમ ફિટ હોય, સ્વાસ્થ્ય એકદમ સારું હોય, એ મિત્રો પણ જો અશ્વગંધા પાવડર પીવાનું રાખશે તો ખૂબ સારું એને રહેશે. કામમાં પણ સ્ફૂર્તિ રહેશે અને કામ કરવાની પણ ખૂબ મજા આવશે. અહીંયાથી જે કાંઈ દેશી ઉપચારને લગતી માહિતી આપવામાં આવે છે એ માત્ર અને માત્ર એક જનરલ માહિતી હોય છે, જનરલ ઇન્ફોર્મેશન હોય છે. જો વધારે પ્રમાણમાં તકલીફ હોય તો યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે, અથવા તો જો કાંઈ દવાને લગતી માહિતી જોઈતી હોય, આયુર્વેદિક મેડિસિનને લગતી કોઈ પણ માહિતી જોઈતી હોય, દેશી દવાને લગતી કોઈ પણ માહિતી જોઈતી હોય, કે પછી સ્વાસ્થ્યને લગતી કોઈ પણ પ્રકારની હેલ્થ બાબત માહિતી જોઈતી હોય, તો એ મારા વોટ્સએપ નંબરમાં મને ડાયરેક્ટ સંપર્ક કરી શકે છે. સર્વજીવનમાં ચામુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના.